नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे पहेलू चेप्टर स्टार्ट करी रह्या छीए। वास्तविक संख्याओ, वास्तविक संख्याओ ने आपणने खबर छे के आर संज्ञा वडे दर्शाववामां आवे छे। तमे नवमा धोरणमां भणी गया छो एन डब्ल्यू झेड क्यू आर। प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या, सम्मेय संख्या अने आर ने आपणे वास्तविक संख्या कहीए छीए। आ आपणे पछी डिटेलमां जोईशुं एन डब्ल्यू झेड क्यू आर ज्यारे जरूर पड़शे आगळ त्यारे। आजे आपणे शीखवानुं छे युक्लिड नी भाग प्रविधि। એટલે યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ ભાગાકાર માટે એક નવી પ્રક્રિયા આપી અને જેનાથી ગુસા શોધવાનું શીખવાડ્યું। તો તમને યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો એવા દાખલા પૂછાય છે। એવું લખ્યું હોય આગળ કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો। સાદા ગુસા તો તમે પ્રાઇમરીમાં કરેલા છે એ પણ તમારે આવશે, પણ આજે આપણે શીખીશું યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કઈ રીતના શોધાય। તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, એને શું પ્રમેય આપ્યું હતું એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અહીં ગુસા શોધવાનો છે। તો આપણે બે ધન પૂર્ણાંકો એ અને બી આપેલા છે, એટલે કે આ ભાજ્ય અને ભાજક જ છે। આપણે આ લખીએ છીએ જે બીજા ચેપ્ટરમાં પણ શીખી ગયા હતા, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો આ વસ્તુ એ જ છે, કઈ નવું નથી। એ ભાજ્ય છે અને બી ભાજક છે, એ ભાજ્ય છે અને બી ભાજક છે। તો એને સંગત બે અનન્ય સંખ્યાઓ, આ ભાગફળ અને શેષ, અનન્ય અનૃણ, અનૃણ એટલે કદી ઋણ મળે નહીં, અનૃણ, ઋણ ના મળે, અનૃણ પૂર્ણાંકો કયા બે? તો ક્યુ અને આર, ક્યુ અને આર એવા મળે કે જેથી, હવે આ આપણે લખી દઈએ, એ એટલે ભાજ્ય, બી એટલે ભાજક, ક્યુ એટલે ભાગફળ અને વત્તા આર એટલે શેષ, એટલે એ જ છે, નવું કશું નથી। એ બરાબર બી ક્યુ પ્લસ આર, તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, જ્યાં આ શેષ આર। તમે વિચારો કે શેષનું મૂલ્ય, ધારો કે હું કોઈ પણ સંખ્યા લઉં, ધારો કે એનો મારે સાત વડે ભાગાકાર કરવો છે, કોઈ પણ સંખ્યાનો સાત વડે ભાગાકાર કરવો છે, તો નીચે શેષ કેટલી મળી શકે? ધારો કે હું અહીં લઉં ચૌદ, તો ચૌદનો સાત વડે ભાગાકાર કરીએ તો સાત દુ ચૌદ, શેષ ઝીરો મળે। આમ શેષ વધારતા વધારતા તમે જાઓ તો મેક્સિમમ શેષ કેટલી મળી શકે? શું સાત શેષ મળે? કદી ના મળે। વધુમાં વધુ શેષ કેટલી મળશે? છ, કારણ કે જો સાત શેષ મળે તો એનો તો પાછો સાત એકા સાત ભાગ ચાલી જાય, એટલે કે જો તમે સાત વડે ભાગાકાર કરતા હોય તો શેષનું મૂલ્ય કેટલું હોય? ઝીરો થી છ સુધીનું। જો તમે સાત વડે ભાગાકાર કરતા હોય, એટલે કે તમારો ભાજક સાત હોય, તો શેષનું મૂલ્ય ઝીરો થી છ સુધીનું હોય, એટલે કે શેષનું મૂલ્ય હંમેશા શૂન્યથી ચાલુ થાય। નીચે લીટું કરું છું, એનો મતલબ શૂન્ય શેષ હોઈ શકે, આ નીચે ઇઝ ઇક્વલ ટુ કહેવાય, એટલે શૂન્ય શેષ હોઈ શકે, અને શેષનું મૂલ્ય કોઈ દિવસ ભાજક જેટલું હોય નહીં, ભાજક કરતા હંમેશા નાનું હોય, એ આ સંજ્ઞા દર્શાવે છે। ઝીરો લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આર લેસ ધેન બી, આ શું દર્શાવે છે? કે શેષનું મૂલ્ય શૂન્યથી શરૂ થાય, શૂન્ય શેષ હોઈ શકે અને ભાજક જેટલી કદી હોય નહીં। એ મેં સાતના ઉદાહરણથી સમજાવ્યું કે સાત વડે ભાગાકાર કરો તો તમારો શેષ શૂન્યથી છ જ હોય, કોઈ દિવસ સાત હોઈ શકે નહીં। હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી આપણે ભાગાકાર કરી અને ગુસા શોધવાનો છે। તો એ ગુસા શોધવાનો એક દાખલો હું તમને શીખવાડું છું, એમાં શું કરવાનું આપણે જોઈએ। સૌથી પહેલા તમારે જોવાનું કે બે રકમ આપી છે એ બંનેમાંથી મોટી રકમ કઈ છે, તો અહીં 12,576 એ 4,052 કરતા મોટા છે કે નહીં? 12,576 એ 4,052 કરતા મોટા છે, જે મોટા હોય એ તમારો ભાજ્ય બનશે, એટલે કે આપણે ભાજ્ય તરીકે કોણ લઈશું? 12,576। આમ આપણે ખરેખર ભાગાકાર જ કરવાનો છે, જે તમે રફકામમાં કરી શકો છો 12,576, પણ આ વસ્તુ આપણે જે ભાગાકાર કરીએ છીએ એ રફકામમાં લખવાનો છે। અહીંયા શું લખવાનું છે? તો અહીંયા આપણે આ ઉપયોગ કરવાનો છે, એ બરાબર બી ક્યુ પ્લસ આર, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે। હવે અહીં કેટલા વડે ભાગાકાર કરવો છે? 4,052। વિદ્યાર્થી મિત્રો, આપણે એમને એમ વિચારી શકીએ કે ચાર તરી બાર થાય, એટલે જો તમે 4,052 છે એનો તમે ત્રણ વડે ગુણાકાર કરવા જાઓ, ત્રણ વડે, તો 12,000 નજીક મળે, તો આપણે 4,052 ગુણ્યા ત્રણ કરી જોઈએ, તો ત્રણ દુ છ, પાંચ તરી પંદર નો પાંચડો, વધી પડી એક, ચાર તરી બાર, તો 12,156 છે। હવે જો આમાં હજુ હું 4,000 ઉમેરવા જઉં તો વધી જશે, એટલે કે 4,052 ગુણ્યા ત્રણ, 12,156 આવ્યા। હવે આની બાદબાકી થાય, છ માંથી છ જાય તો ઝીરો, સાત માંથી પાંચ જાય તો બે, પાંચ માંથી એક જાય તો ચાર, આ બાર માંથી બાર જશે તો ઝીરો ઝીરો વધશે, એટલે તમારી શેષ 420 વધી।
આ ભાજ્ય કહેવાય, આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આ ભાજક કહેવાય, આ ભાગફળ, અને નીચે જે વધી એને આપણે શું કહીએ છીએ, શેષ. આવો ભાગાકાર જ આપણે રકમમાં કરવાનો છે. અહીં એવું લખવાનું નથી, અહીં શું લખવાનું છે જોઈએ. અહીં 12576 એ 4052 કરતા મોટા છે એટલે આ ભાજ્ય બનશે. હવે આપણે એવું લખીશું કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય એ બરાબર બીક્યુ પ્લસ આર પરથી, મતલબ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે અહીંથી આપણે મૂકી દઈએ તો આપણું ભાજ્ય કેટલું હતું, 12576. આ મોટી રકમ છે મૂકી દેવાની, બરાબર લખી 4052 લખી દેવાના. હવે ભાગફળ જે આવ્યું હોય, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, તો ભાગફળ નો જવાબ તમારે શું આવ્યો, 3, અને શેષ, તો શેષ કેટલી વધી હતી, 420. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી સમજવાનું છે, અહીંથી શું કરવાનું છે, તમારે આ જે મોટી રકમ છે એ ભૂલી જવાની છે. હવે તમારે આમાં જે તમારો ભાજક હતો એ હવે તમારો અહીં ભાજ્ય બનશે. તીર કરવાનું નથી, આ ખાલી હું સમજાવવા માટે લખું છું. તો આપણે 4052 આગળ લઈશું, 4052 આગળ લઈશું, અને 420 છે એને આપણે ભાજક તરીકે લઈશું. 4052 આગળ આવશે અને 420 ને ભાજક તરીકે લે. હવે આપણે 4052 નો 420 વડે ભાગાકાર કરવાનો છે. જો તમે 420 નો 10 વડે ભાગાકાર કરો, આ 10 વડે ગુણાકાર કરો, તો તમને ખબર છે 4200 આવે. 4200 કરતા નાની સંખ્યા છે, તો તમે 420 નો 9 વડે કરી શકો છો. 9 વડે 420 નો ગુણાકાર કરો, 9 વડે 420 નો ગુણાકાર કરશો તો 0 × 9 એટલે 0 આવશે. 9 × 2 = 18, 8 વધી પડી 1, 9 × 4 = 36 ને 37. હવે આની આપણે બાદબાકી કરીશું, તો બાદબાકી કરીશું તો એનો જવાબ 272 આવ્યો. એટલે કે અહીં આપણે હવે શું મૂકશું, 420 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ એટલે ગુણ્યા 9 અને વત્તા શેષ. શેષ કેટલી છે, 272. આ બધું જ કામ રફકામમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અંદર કશું નથી કરવાનું, અંદર તમારે દાખલામાં આ જ ગણવાનું છે. હવે 420 આગળ લખીશું, 420 આગળ લખીશું, 272 લઈશું, 272 જે શેષ છે એ લઈશું. હવે 272 ના ડબલ કરો તો 400 થઈ જાય, એનો મતલબ 272 દૂર કરવા જઈશું તો 420 થી વધી જશે, એટલે આપણે 272 × 272 જ કરવા પડશે. 420 / 272 તો 272 × 272 જ કરવા પડશે. હવે આની આપણે બાદબાકી લઈ લઈશું, તો બાદબાકી કરીશું તો 148 આવશે, મતલબ કે 148 તમારી શું હતી, શેષ. હવે 272 આગળ લઈશું, 272 આગળ લઈશું અને 148, તો 148 લઈએ તો 148માં પણ એવું થશે, 148 × 148, 148 દૂર કરો તો 272 કરતા વધી જશે, એટલે પાછા 272માંથી 148 બાદ કરો તો તમારો જવાબ વધશે 124. આવું ને આવું ચાલુ રાખવાનું છે. હવે 148 આગળ લઈએ, 148 આગળ લઈએ તો તમે વિચારો 124 દૂર તો વધી જવાના, એટલે કે 124 × 124. હવે 148માંથી 124 બાદ કરો તો 24 વધશે. હવે આગળ શું લઈશું તો 124 કેટલા વડે ભાગાકાર કરવાનો છે, 24 વડે. 24 વડે ભાગાકાર કરીએ તો 24 × 5 = 120 થાય, 24 × 5, 24 × 5 = 120. આપણે લાવવાના હતા 124, હજુ ગુણાકાર તો 120 જ થયો, મતલબ 4 શેષ વધી છે. આ જે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એ જ લખું છું, એ તમને સમજણ પડી ગઈ હશે. હવે 24 આગળ લખીશું, આ જે 24 છે આગળ લખીશું, જે શેષ વધી અહીંયા આવશે. હવે 4 નો તમે 6 વડે ગુણાકાર કરો, 6 વડે તો 6 × 6 = 24, 24 તમારો જવાબ આવી ગયો. 24 જવાબ આવી જાય એટલે અહીં શેષ શું વધશે, 6 × 6 = 24 તો થઈ ગયા, તો શેષ શું વધશે, 0. હવે છેલ્લો મુદ્દો શું લખવાનો છે સમજો, તમારે શૂન્યની ઉપરની શેષ જોવાની હોય, શૂન્યની ઉપરની જે શેષ હોય એ તમારો ગુસાઅ થાય, એટલે કે અંતિમ શૂન્યેતર શેષ, અંતિમ એટલે છેલ્લી, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની શેષ 4 છે. શૂન્યની ઉપરની શેષ, આ બધી શેષ વધી છે એમાં શૂન્યની એક્ઝેક્ટ ઉપરની શેષ કઈ છે, 4, એટલે અંતિમ શૂન્યેતર શેષ 4 છે. માટે તમારે બે જે સંખ્યાનો ગુસાઅ શોધવાનો છે, કોનો કોનો, 12576 અને 4052, આ બંનેનો ગુસાઅ શોધવાનો છે. તો આ બંનેનો ગુસાઅ તમારો, આ જે શૂન્યેતર શેષ હોય
એજ તમારો જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, આ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ફાયદો શું થશે? તમને એમ થાય કે પેલી સાદા આપણે ગુસાના રીતે ના કરી શકીએ, તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી તમે મોટી મોટી સંખ્યાના ગુસા સરળતાથી શોધી શકો છો. તમારે પ્રાઇમરીમાં 40 અને 80 નો ગુસા એવા સંખ્યા આવતી હતી, જ્યારે અહીં મોટી મોટી સંખ્યાઓ હોય તો એ મોટી સંખ્યાઓનો ગુસા પણ તમે યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી સરળતાથી કરી શકો છો.